સ્વાધ્યાય 5.1 નો 26મો દાખલો. આ દાખલો લિમિટ ચેપ્ટરમાં 11મામાં ઓલરેડી આવી ગયો છે, પણ મજા આવશે. જો અહીંયા ધ્યાન રાખજો, fx આપેલું છે બે ભાગમાં, x બરાબર પાઈ બાય 2 આગળ સતત છે એવું આપેલું છે, તમારે k શોધવાનું છે. તો જો f pi by 2 એટલે 3, એ લખી લે. બરાબર, એક વસ્તુ પહેલા આપણે લખી લેવાની, f pi by 2 એટલે 3. હવે લિમિટ x tends to pi by 2 fx એ આપણે ગોતશું. લિમિટ x tends to pi by 2 fx આપ્યું છે એ લખવાનું. જો pi by 2 નો મીનિંગ, tends to pi by 2 નો મીનિંગ શું થાય, x pi by 2 તરફ જાય છે, એટલે x છે એ pi by 2 નથી. તો તમે અત્યારે આ લખવાનું. હવે એમાં તમારે 11મા ધોરણનો ઉપયોગ છે, cos x ની જગ્યાએ sin pi by 2 minus x લખવાનું. cos x એટલે sin pi by 2 minus x, નીચેથી બે કોમન કાઢશું. હવે pi by 2 minus x છે ને, એને આપણે થીટા ધારી લેશું, તો અહીંયા થીટા ની લિમિટ આવશે 0. જો હવે pi by 2 minus x બરાબર થીટા ધારો, બરાબર. તો અહીંયા જો તો x tends to pi by 2 છે, માટે આ pi by 2 ઓલી સાઈડ જાય, હવે થીટા બોલો કે માઇનસ થીટા બોલો, સામે 0 જ છે, આ માઇનસ થીટા થશે, માઇનસ કાઢ નાખો એટલે થીટા ટેન્સ ટુ 0 થાય. તો 2 પરથી આનું નામ 2 રાખી દઈ, 2 પરથી લક્ષ નો જવાબ આવશે, નવી લિમિટ સહી બોલશો તો લિમિટ થીટા ટેન્સ ટુ 0 કે સાઇન થીટા અપોન 2 થીટા. હવે 11 યાદ રાખવાનું, કે બાય 2 સાથે રાખશું, અને સાઇન થીટા અપોન થીટા, યાદ કરો આનો જવાબ 1 થશે. હવે શું કરશું, સમીકરણ સતત છે એટલે આ બે જવાબ સરખા હોય, હવે f એ x બરાબર pi by 2 આગળ સતત છે, માટે આ બે જવાબ સરખા હોય એ પછી ડાયરેક્ટ લખી નાખશો તો ચાલશે. માટે 1 અને 3 પરથી k by 2 બરાબર 3, તો k બરાબર 6, એટલે k બરાબર 6 લેશો. જો x pi f છે એ pi by 2 આગળ સતત હોય, f x બરાબર pi by 2 આગળ સતત હોય, તો k બરાબર 6 થશે. એક ફરીથી સમજાવી દઉં, pi by 2 આગળ 3 જવાબ છે, પછી લિમિટમાં fx મૂકવાનું, cos ની જગ્યાએ sin pi by 2 minus x લખશું, નીચેથી બે કોમન કાઢશું, પછી 11th ના સ્ટેપ છે એમાં થીટા ટેન્સ ટુ 0 થઈ જશે, પછી અહીંયાથી k by 2 અલગ રાખશું, sin થીટા upon થીટા એટલે 1 થશે, એટલે જવાબ આવશે k by 2. k by 2 અને 3 સરખાવાના કેમ કે સતત છે, એટલે વાક્ય લખવાનું.
एक अने त्रण सरखावशो एटले के बराबर छ थशे। समझाई गयुं बधाने? 5.1 नो 27મો दाखलो, એમાં જો ગ્રેટર દેન ને લેસ દેન ને એવું આપ્યું છે, જ્યારે ગ્રેટર દેન લેસ દેન આપે તો જમણી બાજુનું લિમિટ અને ડાબી બાજુની લિમિટ એમ બે લિમિટ ગોતવાની અને F2 નું બધું ત્રણ વસ્તુ ગણવી પડશે આપણે। તો જો ચાલો ત્રણ વસ્તુમાં પહેલા ગ્રેટર દેન 2 ની વાત કરીએ। x ગ્રેટર દેન 2 માટે fx 3 છે। चलो जो जो हमें डाबी आ जमणी साइड कहवा ग्रेटर देन एट जमणी साइड लिमिट एक्स टेन्स टू टू प्लस एफ एक्स आप गोतवा एफ एक्स जगह त्रण मूकसु केम के आनी सामे त्रण आपू है अचल ने लिमिट पोते थी। समझे गयु? हवे एक्स लेस देन टू मा के एक्स स्क्वेर छे चलो x less than 2 એટલે 2 minus limit x tends to 2 minus fx હવે fx એટલે kx square અને x ની જગ્યાએ 2 મૂકવાનું minus 2 નો કહેવાય અને 2 minus એટલે 2 ની ડાબી સાઈડ એટલે આપણે 2 સમજવાનું એટલે 4k આવશે। હજી તો મારે f2 ગોતવું પડશે, x બરાબર 2 અહીંયા મૂકો એને f2 કહેવાય। વધુમાં f2 બરાબર અહીંયા 2 મૂકવાના સતત આપેલું હોય તો ત્રણેય જવાબ સરખા હોય, આ બે તો ઓલરેડી સરખા જ છે તો આની સાથે તમારે 3 લખવાનું છે। હવે f એ x બરાબર 2 માટે સતત છે, જો આ બે જવાબ સરખા છે એટલે આમાંથી ગમે એક આની સાથે કમ્પેર કરશું તો 4k બરાબર 3 થશે। તો k થશે 3/4। સમજાઈ ગયું? હજી એક વાર ફરીથી લેસ ધેન 2 એટલે ડાબી સાઈડ સમજવાનું છે એટલે આ ડાબી સાઈડ વખતે આ લખશું, ગ્રેટર ધેન 2 એટલે જમણી સાઈડ માટે 3 લેશું। તો જો x ગ્રેટર ધેન 2 માટે fx આપ્યું છે 3, પછી લિમિટ લખશું એમાં fx ની જગ્યાએ 3 મૂકશું, 3 અચળ સંખ્યા છે એટલે લિમિટ 3 પોતે જ થશે। x less than 2 એટલે ઉપરનું સમજવાનું કે x square x tends to 2 minus fx એમાં fx એટલે કે x square એમાં x ની જગ્યાએ 2 એટલે 4k। હવે ત્રીજું ખાલી ગણવું હોય અહીંયા બરાબર લખ્યું છે એટલે f2 નો મતલબ આમાં 2 મૂકવાના, f2 એટલે k ગુણ્યા 2 નો વર્ગ એટલે 4k। આ 2 તો સરખા છે, આપણે ત્રણેય સરખા હોય તો સતત કહેવાય, સતત તો એ લોકો આપેલું છે એનો મીનિંગ તમારે આ ત્રણેય સરખા છે એમ સમજવાનું। તો આ બે માંથી ગમે એક આની સાથે કમ્પેર કરશું એટલે તમને કે મળી જશે। સમજાઈ ગયું બધાને? ચાલો 5.1 નો 28મો દાખલો, fx માં 2 કટકા આપ્યા છે, 2 ભાગ આપ્યા છે, લેસ ધેન પાઈ અને બરાબર પાઈ માટે આ લખવાનું છે, ગ્રેટર ધેન પાઈ માટે આ લખવાનું છે। પાઈ આગળ સતત છે એવું આપેલું છે, હવે ડાયરેક્ટ લિમિટ લઈને સ્ટાર્ટ કરી દેશો તો ચાલશે। જો લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ પ્લસ fx એટલે પાઈ ની જમણી સાઈડ, પાઈ ની જમણી સાઈડ એટલે ગ્રેટર ધેન પાઈ, ગ્રેટર ધેન અહીંયા જો x ગ્રેટર ધેન પાઈ છે એટલે cos x લખશું। હવે cos તો છે ઈ સબ cos છે માં છેદ કોઈ દી 0 ન થાય એટલે પાઈ મૂકી શકશું એટલે -1 જવાબ આવશે, જમણી બાજુના લિમિટનો જવાબ આવ્યો -1। હવે
लिमिट x टेन्स टू पाई माइनस एफ एक्स એટલે ડાબી સાઈડ એનો જવાબ છે કે x પ્લસ 1 અને આમે એકવાર તમે આ લ્યો તો બીજી વાર તમારે આ લેવાનું હવે માં x ની જગ્યાએ પાઈ મૂકશું એટલે k પાઈ પ્લસ 1 પછી x બરાબર પાઈ અહીંયા છે એમાં આ જ લખવાનું છે ત્રીજું ગણું હોય તો વધુમાં f pi એટલે અહીંયા pi મૂકશો આ બે જવાબ સરખા છે આપણે ત્રણેય જવાબ સરખા કરવા હોય તો આને આમાં આની સાથે સરખાવવાનું પણ વચ્ચે એક વાક્ય લખશું f એ pi આગળ સતત છે માટે k pi plus 1 બરાબર minus 1 હા તો થાય ને આ ત્રણેય જવાબ સરખા હોવા જોઈએ સતત છે એવું આપેલું છે એટલે આપણે આ ત્રણેય જવાબ સરખા સમજવાના તો k pi બરાબર માઇનસ 2 તો pi બરાબર સોરી k બરાબર માઇનસ 2 અપોન pi એટલે k ની જગ્યાએ માઇનસ 2 અપોન pi લેશો તો સતત થશે એકવાર ફરીથી સમજી લઈએ તમને અહીંયા જે આપ્યું હોય એ જ અહીંયા આપેલું હશે અને k તમારે શોધવાનો હશે પહેલા આપણે જમણી સાઈડ એટલે pi પ્લસ ની વાત કરીએ pi પ્લસ એટલે ગ્રેટર ધેન વાળી નિશાની છે એમાંથી cos x લખશું પછી x ની જગ્યાએ pi મૂકશું cos pi એટલે -1 પછી pi માઇનસ લે એટલે ડાબી સાઈડ લેશું ડાબી સાઈડમાં આ વિધેય આવશે અને એમાં x ની જગ્યાએ pi મૂકશો એટલે k pi પ્લસ 1 આવશે હજી ત્રીજું ગણું હોય f pi તો pi તમારે અહીંયા જ મૂકવાનું કેમ કે ઇક્વલ ટુ અહીંયા આપેલું છે હવે આ બે તો જવાબ સરખા જ છે તો આ બેમાંથી ગમે એક આની સાથે કમ્પેર કરવાનું કેમ કે સતત છે તો k pi plus 1 બરાબર minus 1 તો k pi બરાબર minus 2 માટે k બરાબર minus 2 upon pi સમજાઈ ગયું બધાને ચલો 5.1 નો 29 મો દાખલો એમાં 5 5 આપ્યા છે less than 5 greater than 5 ડાબી સાઈડ નું લક્ષ ગણો ત્યારે આ લેશું જમણી સાઈડ નું લક્ષ લ્યો ત્યારે આ લેશું એ બે જવાબ સરખાવશું એટલે k મળી જશે જો અહીં લિમિટ x ટેન્ડ્સ ટુ 5 પ્લસ fx હવે 5 પ્લસ એટલે જમણી સાઈડ કહેવાય જમણી સાઈડ એટલે ગ્રેટર ધેન કહેવાય ગ્રેટર ધેન ની સામે આપ્યું છે 3x માઇનસ 5 x ની જગ્યાએ 5 લિમિટ મૂકશું અહીંથી તો 15 માંથી 5 જાય તો 10 સમજાઈ ગયું બધાન હવે આવશે જમણી ડાબી સાઈડ નો જવાબ ગણવાનો હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 5 માઇનસ fx એમાં તમારે kx પ્લસ 1 લખવાનું x ની જગ્યાએ 5 લખશું એટલે 5k plus 1 હવે તમે ત્રીજું ગણો f5 તોય વાંધો નહીં ન ગણો તો હશે પણ આપણે ગણી લઈ f5 એટલે અહીંયા બરાબર છે ને એટલે અહીંયા x ની જગ્યાએ 5 લખવાનું હવે f છે એ 5 આગળ સતત છે આ બે જવાબ દર વખતની જેમ સરખા આવ્યા આમાંથી ગમે એક આની સામે કમ્પેર કરશું તો 5x plus 1 બરાબર 10 થશે 5x plus 1 બરાબર 10 બરાબર 5 તેરી 15 15 માંથી 5 જાય તો 10 એને આની સાથે સરખાવશું એટલે 5x બરાબર 9 સોરી 5k પ્લસ 1 તો 5k બરાબર 9 k બરાબર 9 અપોન 5
એટલે તમારા વિધેય સતત છે એમ બનાવવું હોય તો k ની જગ્યાએ 5 upon 9 લખવું પડે, આ સોરી 9 upon 5 લખવું પડશે. ફરીથી એકવાર જમણી સાઈડમાં આ લખવાનું, એમાં x ની જગ્યાએ 5 લખશો એટલે 10 આવશે, ડાબી સાઈડમાં kx plus 1, એમાં x ની જગ્યાએ 5 લખશો એટલે 5k plus 1. પછી તમારા ત્રીજું ગણવું હોય x બરાબર 5, તો અહીં 5 મૂકીને જુઓ તો 5k plus 1. આ બે જવાબ સરખા છે એટલે આની સાથે આને કમ્પેર કરશો એટલે k મળશે 9/5. સમજી ગયું? 5.1 નો ત્રીજો. હવે જો આમાં થોડુંક ધ્યાન રાખવા જેવું છે, આમાં 2 આપ્યું છે અને 10 આપ્યું છે, આ 2 થી નાની સાઈડ છે, x less than 2 એટલે આ 2 માઇનસ માં લેશું 5, પછી આ 2 x છે એ 2 થી મોટો છે એટલે 2 પ્લસ માં આ લખશું. એવી રીતે પછી 10 ની વાત કરીએ. પહેલા એક એક વસ્તુ સમજજો, અહીં f એ સતત છે એટલે સતત વિધેય જ આપેલું હોય તો એ દરેક સંખ્યા પાસે સતત થાય, તો પેલા 2 ની વાત કરશે. માટે f x બરાબર 2 આગળ સતત થાય. ચાલો આમાં 2 વસ્તુ છે ને એટલે થોડુંક સ્પીડમાં આપણે ત્રણેય પહેલા લખી લઈ. જમણી સાઈડ નું લક્ષ, ડાબી સાઈડ નું લક્ષ અને f2, એ ત્રણેય જવાબ સરખા હોય. હવે ધ્યાનથી મુકાવજો, ચાલો ગ્રેટર દેન 2, 2 પ્લસ એટલે ગ્રેટર દેન 2, x અહીંયા જો 2 થી મોટો છે એટલે આ લખવાનું. પછી 2 માઇનસ એટલે ઉપર છે, જો આવી ગયું લેસ ધેન 2 એટલે 2 માઇનસ એ 5 છે. અહીંયા બરાબર 2 આવી ગયું એટલે એ 5 જ લખશું. હવે અહીંથી લિમિટમાંથી 2 લખશું એટલે 2a plus b બરાબર આ અચળની લિમિટ પોતે જ થાય અને બરાબર 5. હવે આ બે તો સરખા છે એટલે આ બે વસ્તુ જોઈન્ટમાં રાખવાનું. ચાલો એક સમીકરણ મળી ગયું, એ કોના ઉપરથી મળ્યું? 2 ઉપરથી. હવે 10 ઉપરથી f એ x બરાબર 10 આગળ સતત થાય તો લિમિટ x ટેન્સ ટુ 10 પ્લસ એટલે જમણી સાઈડ, પછી 10 માઇનસ એટલે ડાબી સાઈડ અને f 10, આ ત્રણેય જવાબ સરખા લેવાના. 10 પ્લસ એટલે x ગ્રેટર ધેન 10 અહીંયા આપ્યું છે એટલે 21, અહીંયા 21 મૂકશું. ટેન માઇનસ એટલે 10 થી નાનું અહીંયા છે, જો x છે 10 થી નાનું એમાં આ લખશું અને ઇક્વલ ટુ 10 નીચે છે એટલે એ 21 જ. આ બે તો સરખા થશે એટલે ગમે એક લખાવો, અહીંયા 10 મુકાવો. માટે 10 a plus b બરાબર 21. સમીકરણ 1 અને સમીકરણ 2 ઉકેલશું, 2 માંથી એક બાદ કરાવવાનું. તો 10 માંથી 2 જાય તો 10 માંથી 2 જાય તો 8a bb ઉડી જશે, 21 માંથી 5 જાય તો 16 એટલે a બરાબર 2 બરાબર. ઈ a બરાબર 2 તમે અહીંયા મૂકશો તો 1 પરથી 4 plus b બરાબર 5 એટલે b બરાબર 1. આમ a બરાબર 1, b બરાબર 1. ટૂંકમાં શું જોયું તમે? પહેલા 2 ઉપરથી એક સમીકરણ બનાવશું, 2 ની ડાબી સાઈડ જમણી સાઈડ એમ એક સમીકરણ બનશે, પછી 10 ની વાત કરશું એના ઉપરથી એક સમીકરણ બનશે,
પછી બંને સમીકરણ ઉકેલશો એટલે તમને એ અને બી મળી જશે. સમજાઈ ગયું બધાને? ચલો 5.1 નો 17માં માં એ અને બી વચ્ચેનો સંબંધ મેળવો. 3 આગળ સતત છે એવું દઈ દીધું છે, લેસ ધેન 3 એટલે ડાબી સાઈડ વખતે આ લખશું, ગ્રેટર ધેન 3 માં આ લખશું અને ઇક્વલ ટુ 3 માં આ લખશું. તો જો અહીં એફ એ એક્સ બરાબર 3 આગળ સતત છે. ચલો પેલા આપણે 3 પ્લસ ની વાત કરી લઈ. થ્રી પ્લસ એટલે ગ્રેટર ધેન 3 એટલે બી એક્સ પ્લસ 3, એમાં એક્સ ની જગ્યાએ 3 લખશું એટલે 3b+3. જમણી બાજુના લિમિટનો જવાબ આવ્યો 3b+3. હવે લિમિટ 3 માઇનસ ની વાત કરશે. થ્રી માઇનસ એટલે લેસ ધેન 3 છે ને એ સમજવાનું, એટલે એક્સ પ્લસ 1, એમાં એક્સ ની જગ્યાએ 3 મૂકશું લિમિટ એટલે 3a+1. હવે એફ 3 એ ગણવું હોય તો ગણવાનું, ઇક્વલ ટુ 3 અહીંયા ઉપર છે એટલે અહીંયા 3 મૂકવાનું. આ બે જવાબ સરખા છે, સતત બનાવવા માટે આ બે કમ્પેરશું, આ બે સરખાવશું આપણે. ચલો સરખાવશું એટલે શું આવશે, 1 અને 3 સરખાવતા થ્રી બી પ્લસ 3 બરાબર 3a+1 એટલે 3a બરાબર 3b+2. તો સંબંધ આવી ગયો. આ બસ આમ જ રાખશો તો ચાલશે, એ અને બી વચ્ચેનો સંબંધ. હજી તમારે વધારે લખવું હોય તો 3a-3b-2=0 જે માગેલ સંબંધ છે. સમજાઈ ગયું? હવે એક ફરીથી સમજાવું છું. fx ના બે ભાગ આપ્યા, સેમ જ 6 6 દાખલા સેમ ટુ સેમ હતા. પેલા જમણી સાઈડમાં bx પ્લસ 3 મૂકી 3 મૂકવાનું, ડાબી સાઈડમાં ax પ્લસ 1 મૂકી 3 મૂકવાનું. આ તો ગણવા ખાતર ગણીએ છીએ, ન ગણો તો ચાલે પણ ત્રણેય ગણવાનું. પછી જે બે સરખા હોય એમાંથી ગમે એક પસંદ કરવાનું અને સામે ત્રીજા સાથે એનું કમ્પેરિઝન. અત્યારે તમને એ અને બી આપ્યા હતા એટલે સંબંધ બન્યો, નહીતર અહીંયા તમને કંઈક કિંમત મળે. બરાબર સમજાઈ ગયું બધાને?